દાદર શહેરમાં રિવરફ્રન્ટ ઉપર નવતર પ્રયોગ ગુજરાત માટીકામ નિગમ દ્વારા પ્રયોગ હાથ ધરાયો. માટીની મૂર્તિ બનાવતા કારીગરોને સામગ્રી આપવામાં આવી. સ્ટોલ અને માટી સહિતની સામગ્રી મફત અપાઈ. પાણી પ્રદૂષિત ન થાય તે હેતુથી આયોજન કરાવ્યું. આજે અમદાવાદ રિવરફ્રન્ટ પર માટી મૂર્તિ મેળો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. એમાં નાના કારીગરો છે જે માટીની જ મૂર્તિ બનાવે છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ. આપણી સાથે નયન ચૌહાણ કરીને એક અધિકારી ઉપસ્થિત છે. નયનભાઈ, આપ તરફ આપણો હેતુ શું? નમસ્કાર, હું ગુજરાત રાજ્ય ગુજરાત માટીકામ કલાકારી અને રિવરફ્રન્ટ સંસ્થાની તરફથી બોલું છું. અને આપણા મેળામાં જે કારીગરો પીઓપીની મૂર્તિઓ બનાવતા હતા, એ પીઓપી છોડીને માટીની મૂર્તિઓ બનાવે અને જાહેર જનતામાં પણ પ્રદૂષણ અંગેની જાગૃતતાઓ ફેલાય એ માટે રાજ્ય સરકાર થ્રુ દ્વારા આ લોકોને વિનામૂલ્યે ત્યાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. અને સીધા જે માટીના મૂર્તિકારો છે એ સીધા ગ્રાહકો સાથે સંકળાય અને માટીની મૂર્તિનું વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય એ માટે આ આયોજન કરે. આ હતા આપણી સાથે અધિકારી. એમનું કહેવું છે કે માટી જે પ્રદૂષણની રોકાઈ જાય અને લોકોમાં અવેરનેસ આવે અને ગરીબોને જે આ મૂર્તિકામને પ્રોત્સાહન મળે. હરીશ સાહેબ સાથે હરીશ સાહેબ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ. આજે